ઋષિ પૂછી રહ્યા છે કે આજે ભગવાનનો પુત્ર થઈ માણસ કેમ દુખી છે, અને એટલે કહ્યું કે આજે માણસને આત્મજ્ઞાન નથી, પોતાના સ્વરૂપનું આજે જ્ઞાન નથી, અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવે પુસ્તક લખ્યું છે હું કોણ છું પુસ્તક લખ્યું છે. હજુ પણ ફરી ફરીને વિનંતી કરું છું કે પરમ પૂજ્ય ગુરુદેવનું જ્ઞાન શરીર એ સાહિત્યની અંદર છુપાયેલું છે. ગુરુદેવ કહેતા કે બેટા, મારું સ્વરૂપ તમારે સાચું જોવું હોય ને તો મારા સાહિત્યની અંદર છે. અહીં તો અહીંથી વ્યાસપીઠ પરથી તો અમે કેટલું બતાવી શકીએ, એનાથી અનેક ગણો ભંડાર પરમ પૂજ્ય ગુરુદેવે પોતાના સાહિત્યની અંદર લખ્યો છે. તો વિનંતી કરું કે તમારા બધાનું સૌભાગ્ય છે પુસ્તક મેળો છે, અને જ્ઞાન સાહિત્ય આપવા માટે ભાવનગરથી પધાર્યા છે. ચક્કર તો મારજો, એમ તો આપણને મેળામાં બધે મેળામાં ફરવાનું બહુ ગમે છે. હમણાં જન્માષ્ટમી 7-8 તહેવાર ગયો ને, એ મેળામાં ફરવું ગમે છે ને, તો એ કોને આનંદ અપાવીએ છે? આપણા શરીરને, આપણી ઇન્દ્રિયોને. પણ આત્માને આનંદ અપાવવો હોય ને તો આ બાજુ જજો. અને આત્મ સ્વરૂપનું જ્ઞાન કોણ કરાવી શકે? હું કે તમે ન કરાવી શકે. એ તો જો સાચો સદગુરુ હોય ને, સમર્થ ગુરુ હોય ને, એ આત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવી શકે. હું કોણ છું તો કે લે એટલી નથી ખબર, તો માણસ છે. કોઈને પૂછીએ તો એવું કે તું આ છે, આ વ્યક્તિ છે, એ તો આપણે બધાને ઓળખવા માટે થઈને નામ આપ્યા છે આપણને, પણ અંદરનો આત્મા શું છે, કોણ છે આત્મા, એ આત્મા સ્વરૂપનું જ્ઞાન આપણને આપી શકે ને તો એકમાત્ર સદગુરુ આપી શકે. અને એ સદગુરુના ચરણમાં જે પોતાનું જીવન સમર્પિત કરી દે, અરે સદગુરુના ચરણમાં આવીને થોડી ક્ષણો પણ જે બેસી જાય ને, એ જીવનું કલ્યાણ ગુરુદેવ કરી દે છે. અને એવો જ એક ગામડાનો ગમાર હર્યો, એને ખબર નથી કે વેદ શું, શાસ્ત્ર શું, પુરાણ શું, અધ્યાત્મ શું, જ્ઞાન શું, મંત્ર શું, પૂજા શું, નથી ખબર. એને તો એટલી જ ખબર હતી કે ગામના લોકો જે બધા ગાયો ને ભેંસો આપી જાય ને એને ચરાવવા જવાનું. એને એટલી જ ખબર હતી કે કોઈને કોઈ દિવસ કઈ ખોટું નહીં કહેવાનું. એને એટલી ખબર હતી કે કોઈને દુઃખ ન પહોંચાડવું. અને આમ કરતો કરતો હર્યો, ગામના બધા ના ગાયો અને ભેંસો છે ચરાવ્યા કરે અને જીવન મસ્તીથી જીવ્યા કરે. અને એક દિવસ એના ગામમાં કથા બેઠી એટલે ગામના બધા લોકો કથા સાંભળવા જાય, એના હરિયાના મિત્રો પણ જાય, પણ હરિયો ન જાય. કારણ કે હરિયાને તો ખબર જ નહોતી, એને તો સવાર થાય એટલે ગાયોને લઈને નીકળી જવાનું અને સાંજ પડે એટલે પાછું આવી જવાનું, અને સાંજે બીજું કોઈ માથાકૂટ નહીં કરવાની, બધાની સાથે મિત્રોની સાથે બેસવું હોય તો બેસે, બાકી જમીને સૂઈ જાય. એટલે એક દિવસ એના મિત્રોએ આવીને કહ્યું કે અરે હરિયા, તને કંઈ ખબર પડે છે, આ બધું કર્મ તો આપણા જન્મની સાથે લખાયેલું જ છે, પણ તારા આત્માનું પણ કંઈ કલ્યાણ કરવાનું વિચારીશ કે નહીં તું? આપણા ગામમાં કથા બેઠી છે, કથા સાંભળીશ, કથાના શબ્દ તને ક્યાંક તારા કાનમાં પડશે તો તારા આત્માનું કલ્યાણ થઈ જશે. હરિયો કહે કે એવું હોઈ શકે, એવું થાય? એટલે કે હા, આત્મ કલ્યાણ કર. અને હરિયાને કહ્યું કે આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે, છેલ્લો દિવસ છે, હવે છેલ્લા દિવસની કથા હવે તું સાંભળવા આવી જા. હરિયાને થયું કે વાત સાચી છે, મેં તો આખી જિંદગી બધાનું કામ જ કર્યું. અને હરિયો બીજો દિવસની સવાર પડી છે, ગાયોને લઈને નીકળી ગયો છે. આજે નક્કી કર્યું હતું કે ગાયોને લઈને વહેલા પાછું આવી જવું અને કથા સાંભળવા જવું. હરિયો બપોર પડી છે, એનો તો દરરોજનો ક્રમ હોય, જંગલમાં બેસી જાય વૃક્ષ નીચે, ભજન કરે, કીર્તન કરે, અને ગાયો પણ એટલી બધી એની આદત પડી ગઈ હતી એના ભજનની કે ભજન ગાય ને ગાયો પણ સાંભળવા બેસી જાય.
અને ભજન કરતા કરતા ભૂખ લાગે એટલે બપોરનું ભોજન કરી લે અને વૃક્ષની છાયા નીચે સૂઈ જાય. સૂઈ ગયો અને એને ભૂલાઈ ગયું કે આજે કથામાં જવાનું હતું. ઉઠ્યો ને ત્યારે સાંજ ઢળવા આવી હતી, સાંજ પડવા આવી હતી. હરિયાને થયું કે અરે મારે તો કથા સાંભળવા જવાનું હતું. જલ્દી જલ્દી બધી ગાયો ને એની જે નિશાની હતી બૂમ હતી તો બૂમ પાડી બધી ગાયો આવી ગઈ અને લઈને ચાલવા લાગ્યો ગામ તરફ. અને આ બાજુ ગાયોને મૂકી દીધી અને ગામના પાદર ઉપર જ કથા આવી. કથાની પૂર્ણાહુતિનો સમય હતો પણ તોય હરિયોને થયું કે લાવ છેલ્લે છેલ્લે જે સાંભળવા મળે બેસી તો જાઓ. બેસી ગયો. વ્યાસપીઠ ઉપરથી ગુરુદેવ કહી રહ્યા હતા બધાને કે તમે કથા આટલા દિવસ સુધી સાંભળી, તમને કઈ યાદ રહ્યું કે ન રહ્યું, પણ અંતિમ તમને બધાને એક જ સંદેશ આપું છું કે બની શકે ને તો જીવનની અંદર મોટા માણસની ચાકરી કરવી. અને હરિયાએ એ શબ્દ સાંભળ્યો. કથાની પૂર્ણાહુતિ થઈ, આરતી થઈ, પ્રસાદ વેચાયો, બધા લઈને ઘરે ગયા. હરિયો પણ ગયો. આજે હરિયાનું મન નથી માનતું ક્યાંય. ભોજન કર્યું છે, સુવા માટેની વ્યવસ્થા કરી છે, હરિયો સુવાનો પ્રયત્ન કરે પણ આજે ઊંઘ નથી આવતી. આમથી એમ પડખા ભર્યા કરે છે, હરિયાને ઊંઘ નથી આવતી. એના મનમાં એક જ શબ્દ ગુંજાયા કરે છે, મોટા માણસની સેવા કરવી. તો હરિયાને થયું કે મોટો માણસ કોણ, મારે પણ સેવા કરવી છે. રાતે ઊંઘ નથી આવતી, સવાર પડવાની રાહ જોઈ રહ્યો છે અને સવાર પડી છે. અને જ્યાં સવારે પડે ને એટલે હરિયાની માં એને ટિફિન બાંધી દે, તૈયાર કરી દે. અને આ બાજુ હરિયો સવાર પડી છે, પૂજા પાઠ કર્યા છે પણ તૈયાર નથી થતો આજે હરિયો. એટલે માએ પૂછ્યું હરિયાને કે તને કઈ કોઈ કઈ કહી દીધું? ના. તો પછી તું આમ કેમ ફર્યા કરે છે? હું કાલ રાતની જોઉં છું તને. માં છે ને એ ઓળખી જાય, ભલે ને કઈ કહે ને બાળક, માને ખબર પડી જાય. માએ પૂછ્યું પણ હરિયાએ કહ્યું કે ના મને કઈ નથી થયું. પણ વારંવાર પૂછ્યું એટલે હરિયાએ કહ્યું કે માં આજથી હવે હું ગાયોને ચરાવવા માટે જવાનો નથી. એટલે માને એકદમ થયું કે તને શું થઈ ગયું? હરિયાએ કહ્યું કે મારે તો હવે મોટા માણસની સેવા કરવી છે. એટલે માને થયું કે વાંધો નહીં, એમાં આ ગાયો ચરાવ્યા કરે છે, એમાંથી એને કઈ મળતું નથી, એના આત્માનું કઈ કલ્યાણ થતું નથી, ને મોટા માણસની સેવા કરશે તો કઈક તો શીખશે. એટલે હરિયાએ માને, માએ તો મન મનાવી લીધું. પણ ગામના લોકોને બધાને ખબર પડી કે હરિયો હવે ગાયો ચરાવવા જવાનો નથી, તો બધા આવી ગયા એના ઘરે. કારણ કે હરિયા જેવો માણસ ન મળે. હરિયાએ કહ્યું કે મારે તો મોટા માણસની સેવા કરવી છે એટલે હું નહીં જાઉં. કેટલો બધો વિચાર કર્યો કે મોટું માણસ કોણ હોય ગામમાં. વિચાર કરતા કરતા થયું કે ગામનું ધ્યાન રાખે છે સરપંચ, એટલે મારે સરપંચની સેવા કરવી છે. હરિયો તો પહોંચ્યો સરપંચ પાસે. સરપંચને કહેવા લાગ્યું કે હવે આજથી ગમે તે થાય હવે મારે તમારી સેવા કરવી છે. સરપંચને થયું કે મારે એમ તો એક માણસની જરૂર તો હતી જ. એટલે સરપંચે કહ્યું કે પણ સાંભળ, આખો દિવસ તારે અહીં રહેવાનું, મારી સાથે રહેવું પડશે, તને જમવાનું ને ખાવા પીવાની બધી વ્યવસ્થા તારી હું કરીશ પણ તને પગાર નહીં મળે. હરિયો કઈક વાંધો નહીં. અને હરિયો ધીમે ધીમે કરતા સરપંચની એવી સેવા કરવા લાગ્યો, બધા સરપંચના મનને એને જીતી લીધું. કારણ કે જે કામ બતાવે ને એ પહેલા કરી નાખતું. અને એક દિવસ સરપંચ આખો દિવસ ખૂબ તૈયારીમાં પડ્યા હતા, એટલે હરિયા સાથે વાત કરવાની પણ એને સમય નહોતો. એટલે હરિયાને થયું કે આટલું બધું સરપંચ આજે કેમ તૈયારી કરે છે? સાંજ પડવા આવી રે એટલે એના ઘરે કોઈ આવ્યું, એટલે સરપંચે બધી વ્યવસ્થા કરવા માંડી, હરિયાને બધું કહે એમ લાવવા માંડ્યો. અને આ બાજુ સરપંચે કહ્યું કે આ જો મારાથી પણ મોટા સાહેબ છે, ઉપસરપંચ છે, એટલે હું અહીંથી તને ઈશારો કરું ને તારે જલ્દી મૂકી દેવાનું. હરિયાને થયું કે સરપંચથી પણ મોટું કોઈ હોઈ શકે? નિશ્ચય કરી લીધો કે હવે હું સરપંચ પાસે ન રહું, મારે તો ઉપસરપંચ, એનાથી મોટા સાહેબ છે ને એની પાસે જવું છે. હરિયાએ સરપંચ જે ઉપસરપંચ જ્યારે બધું કામ પતાવીને જવા લાગ્યા એટલે હરિયો કહેવા લાગ્યું કે મારે તો તમારી સાથે આવ્યું છે. સરપંચે બધી વાત કરી કે આ વ્યક્તિ ખૂબ સારો છે, છોકરો ખૂબ સારો છે, લઈ જાઓ. લઈ ગયા. ત્યાં પણ એનું મન જીતી લીધું. પણ ત્યાં પણ એક દિવસ એવું થયું, જિલ્લા અધિકારી આવ્યા.
અને બધી તપાસ માટે આવ્યા અને કહ્યું કે જો હરિયા, આજે મારા સાહેબ આવે છે, મારા મોટા સાહેબ. અરે તમારાથી પણ મોટા સાહેબ હોય? હવે હું એ ના રહું, મારે એની પાસે જવું છે. હરિયો જિલ્લાધિકારી પાસે પણ ચાલવા લાગ્યો અને એ કરતા એનાથી પણ વડા આવ્યા, રાજાધિકારી આવ્યા, એની પાસે પણ. હવે હરિયાએ વિચાર્યું કે હું પણ હવે મારાથી એનાથી મોટા સાહેબ પાસે જાઉં. રાજ્યની તમામ વહીવટ સંભાળનાર એને અમુક સમયે રાજા પાસે જવું પડે અને રાજાને બધું માહિતી આપવી પડે. એટલે એક દિવસ હરિયાને જ્યાં જાય ને, હરિયાને પાછું સાથે લઈ જાય. હરિયાને કહ્યું કે ચાલ, આજે આપણે રાજાને મળવા જવાનું છે. હરિયાને જ્યાં રાજમહેલમાં પ્રવેશ કર્યો, જોયું અત્યાર સુધી ગામડાનો એ ગમાર હરિયો પોતાના ઘરથી જંગલ સુધી ને જંગલથી ઘર સુધી આવ્યો હોય અને આટલો મોટો રાજમહેલ જોયો અને એ બધો જોવામાં જ પડી ગયો હરિયો. રાજ્ય અધિકારી કહ્યું કે ચાલ, પછી તું બધું જો, આપણે પહેલા મળવા જવાનું છે. આગળ કેટલા બધા દ્વારપાળો હતા, કેટલા બધા સેવકો હતા, અને એમ કરતા કરતા સેનાપતિની રજા લઈ અને રાજા પાસે પહોંચ્યા અને રાજગાદી ઉપર બેઠેલા રાજાને જોયું અને હરિયાને થયું, ઓહો આ શું. ધીમે રહીને બધું કામ એને પૂછ્યું તો નહીં, પણ બધું જોતો રહ્યું કે આ બધું કામની આપ લે કરે છે, બધા કાગળે આપે છે. અને પછી કહ્યું, રાજા દીકરે બધું કામ પત્યું ને એટલે કે ચાલ હવે ઘરે જઈએ. ના, હું ઘરે ન આવું. કેમ? મારે તો હવે રાજા પાસે રહેવું છે. તમારાથી જે પણ મોટો સાહેબ હોય એની પાસે મારે રહેવું છે. રાજાને બધી વાત કરી કે આ ખૂબ સારો માણસ છે. રાજાએ ઉપરથી નીચે બધું એને જોઈ લીધું કે માણસ તો સારો છે, મારું સિક્યુરિટી તરીકે ચાલે એવો છે. રાજાએ રાખી લીધો, રાજાનું દિલ જીતી લીધું, રાણીનું, બધાનું, એ આસપાસ જેટલા પણ નોકર ચાકર સેનાપતિ જેટલા પણ હતા એ બધા મોર્યો કામ કરતો. રાજા પણ જ્યાં જાય ને ત્યાં સાથે લઈ જાય. અને એક દિવસ રાજરાણી, રાજા અને એનો સેનાપતિ બહાર નીકળ્યા છે. હરિયાને કહે છે કે ચાલ, તારે પણ સાથે આવવાનું છે. હરિયાને જે સાથે લઈ ગયા છે, ધીમે ધીમે કરતા જંગલનો રસ્તો આવ્યો. હરિયો પૂછવા લાગ્યો કે આપણે ક્યાં જઈએ છે? તું બંધ રહે હમણાં, આપણે હમણાં જઈશું ને ત્યાં તું જઈને જોજે. ગુફા આવી છે એક, એની અંદર બધા ગયા છે અને ધ્યાનસ્થ બનેલા ગુરુદેવ ધ્યાન કરી રહ્યા છે. એટલા મોટા રાજા આજે સદગુરુને પ્રણામ કરી રહ્યા છે. રાજરાણીએ પ્રણામ કર્યા, સેનાપતિએ પ્રણામ કર્યા અને હરિયો તો બધો બુદ્ધની જેમ જોતો રહ્યો. એટલે સેનાપતિએ માર્યું કે તું જોવે છે, શું પ્રણામ કર. હરિયાએ પણ પ્રણામ કર્યા અને આ બાજુ ગુરુદેવે આંખો ખોલી એટલે બધું રાજાની સાથે વાતો કરી. અને હરિયો વિચારતો રહી ગયો કે આટલા મોટા રાજા ગુરુદેવને પ્રણામ કરે, આ બાવાને પ્રણામ કરે, આ ગુફાની અંદર કઈ દેખાતું તો નથી, કપડા પણ સારા સરખા પહેર્યા નથી, અને એ બાવાને પ્રણામ કરે. એટલે ધીમે રહીને પૂછી લીધું કે આ કોણ છે? તો કે આ તો રાજાના ગુરુદેવ છે, આપણા મહારાજ છે, એના સદગુરુ છે. હરિયાએ વિચાર કર્યું તો કર્યો, એને પૂછ્યું કે મોટા કેવાય રાજા કરતા? હા, સદગુરુ તો મહાન છે, મોટા છે બધા કરતા. એટલે હરિયાએ વિચાર કર્યો કે હવે હું અહીંથી ન જાઉં. રાજાને કહી દીધું કે હવે તો હું મારા ગુરુદેવ સાથે રહીશ. ગુરુદેવ મહારાજને પણ એમ થયું કે આવો સારો વ્યક્તિ હોય તો હવે ગુરુદેવની સેવા કરશે ને તો કંઈક પ્રાપ્ત કરશે. છોડી દીધો. આ બાજુ હરિયો બધું પૂછવા લાગ્યો, બધું જોયા કરે ગુરુદેવને, અને ધીમે ધીમે કરતા ગુરુદેવને જે આખા દિવસની દિનચર્યા હતી ને એનાથી પરિચિત થઈ ગયો. જોઈ લીધું કે ગુરુદેવને શેની જરૂર પડે છે. સવારમાં ગુરુદેવ ઉઠે, પેલા ઉઠી જાય, ગુરુદેવનું સ્નાનનું પાણી મૂકી દે, એના માટે ફળ ફૂલ એની પૂજાની બધી સામગ્રી લાવી દે. અને એમ હરિયો બધું કરવા લાગ્યો ને એટલે ગુરુદેવને ધ્યાનનો સમય વધારે મળવા લાગ્યો. ગુરુદેવને ધ્યાન કરવાનો વધારે સમય મળવા લાગ્યો એટલે ગુરુદેવ છે ને હવે વધારે ને વધારે ધ્યાન કરવા લાગ્યો. એક દિવસ બધું કામ પતી ગયું એટલે હરિયો ગુરુદેવની પાસે જઈને બેઠો. આજ સુધી
હરિયાએ ગુરુદેવને પૂછ્યું નહોતું કે તમે શું કરો છો, પણ આટલા દિવસ થઈ ગયા એટલે હરિયાથી રેવાયું નહીં. હવે ગુરુદેવને પૂછવા લાગ્યું, આંખો ખોલાવી, ગુરુદેવ ઉઠો. ગુરુદેવનું થયું કાને શું થયું? ગુરુદેવને ઉઠાડ્યા. ગુરુદેવને કહ્યું કે તમે આંખો બંધ કરીને શું કર્યા કરો છો, કંઈ કામ છે કે નહીં તમને? એટલે ગુરુદેવને હસવું આવ્યું. ગુરુદેવને થયું કેટલો બધો ભોળો વ્યક્તિ છે, કે એને એ પણ નથી ખબર કે ધ્યાન દ્વારા, સાધના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય. ગુરુદેવને કહે છે કે તમે આંખો બંધ કરીને શું કરો છો? ગુરુદેવ કહે છે કે અખિલ બ્રહ્માંડના અધિપતિ છે ને એનું ધ્યાન કરું છું, આપણા ભગવાન છે ને એનું હું ધ્યાન કરું છું. એટલે હરિયો કહે કે એટલે ભગવાન એટલે કોણ? તો કે ભગવાન એટલે આ આપણા બધા એની તારી મારી જેની બધી રચના કરી છે ને, આ સૃષ્ટિનું આ બ્રહ્માંડની રચના કરનાર એ સર્વવ્યાપી ઈશ્વર એટલે ભગવાન. એટલે કે તમે આંખો બંધ કરીને શું કરો? તો કે આંખો બંધ કરી અને એ ભગવાન સુધી પહોંચવાનો હું પ્રયત્ન કરું છું. હરિયો કહે કે ગુરુદેવ હવે હું તમારી સાથે ન રહું, તો મારે તો ભગવાન સાથે રહેવું છે. હવે મને ગમે તેમ કરી તમે આંખો બંધ કરીને જેની પાસે પહોંચો છો ને એની પાસે મને પહોંચાડો. ગુરુદેવ તો ચિંતામાં પડી ગયા. કોઈ શિષ્ય ક્યારેક એવો મળી જાય ને તો ગુરુદેવને ખબર પડે. ગુરુદેવ વિચારવા પડી ગયા કે આજે વર્ષો સુધી મેં સંસાર છોડી દીધો અને જેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરું છું, હજી હું એના સુધી હું પણ નથી પહોંચ્યો, તો પછી હું તને કેમ જવાબ આપી શકું? હરિયાએ તો હઠ લીધી, મને પહોંચાડો. ગુરુદેવને થયું કે હવે કરું શું? એટલે કહ્યું કે એક કામ કરો, તારે મળવું છે ને? હા. તારે એમની સાથે રહેવું છે ને? હા. આ નદી છે ને એને તું પાર કરીને બીજા સામે કિનારે જઈશ ને, એટલે ત્રણ મંદિર છે, એ મંદિરની અંદર જઈશ ને એટલે ત્રણ મૂર્તિ છે ભગવાનની, અને એની પૂજા કરજે. એની પૂજા કરીશ ને એટલે તને ભગવાન મળશે અને એ તારી પાસે આવશે. હરિયો તો ખૂબ ખુશ થઈ ગયો. અંધારું થવા આવ્યું તો એટલે નક્કી કર્યું કે બીજા દિવસે વાત. સવાર પડી, આજે હરિયો ખૂબ વહેલો ઉઠી ગયો, ગુરુદેવનું બધું તૈયાર કરી દીધું અને નીકળી ગયો નદીની પાર. સામે કિનારે પહોંચ્યો, જોયું તો ત્રણ નાની ડેરી જેવું છે. અંદર ગયો એટલે જોયું કે પથ્થરની મૂર્તિ છે. આજ સુધી હરિયાને ખબર નથી કે આ બધું શું છે. આજે જોયું એટલે મનોમન ગુરુદેવને ગાળો આપવા માંડ્યો કે નવરો છે, આ પથ્થર આવું તો પથ્થર છે, આમાં કઈ ભગવાન હોતા હોય? અને પણ હરિયાને થયું કે લાવ અહીંયા આસપાસ કોઈ કહેતો હશે, બૂમો પાડવા લાગી. અને એટલી વારમાં હરિયો બહાર આવ્યો અને એ મંદિરના આગળના જે જગ્યા હતી એ ચોકમાં એક નાનો છોકરો બેઠો બેઠો વાંસળી વગાડતો હતો. એની પાસે ગયો હરિયો, પૂછ્યું, એ કોણ છે તું? તો કે હું આ મંદિરમાં તું હમણાં જઈને આવ્યો છું. તો કે તું જૂઠું શું બોલે છે? તું એકલો રહે છે, આટલું બધું ગાઢ જંગલ છે, તને ડર નથી લાગતો? અને છોકરો હસતા હસતા ના પાડે છે કે ના, હું એકલો નથી, મારી સાથે મારા બે મિત્રો છે. એટલે હરિયાને થયું કે હશે કોઈ. હરિયાને કહ્યું કે હરિયાએ એમને કહી દીધું કે સાંભળ, હવે હું અહીં દરરોજ આવીશ, તારે દરરોજ અહીં રહેવાનું. અને હરિયાને તો હવે મિત્રતા મળી ગઈ. સાંજ પડી, હરિયો પાછો ગુરુદેવ પાસે ગયો અને રાત્રે ગુરુદેવ ને હરિયો બે વાતો કરતા કરતા સુઈ જાય. એટલે ગુરુદેવ ને કહેવા લાગ્યો કે ગુરુદેવ તમને ખબર છે આજે હું જે જગ્યાએ ગયો હતો ને તે એક નાનો છોકરો હતો. ગુરુદેવ થયું કે એમ વાત બધી કર્યા કરે છે ને, સાચી ન હોય વાત. એટલે ગુરુદેવ ને થયું કે કરતો હશે કઈક, છોડી દીધી એ વાતને. ગુરુદેવે કહ્યું કે આવતીકાલે તું છે ને એટલે બધા ફળ ફૂલ લઈ પૂજા કરજે એ મંદિરમાં. અને હરિયો બીજે દિવસે સવારે પાછો ગયો છે. હરિયાએ જઈને બધી પૂજા કરી છે, ગુરુદેવે જે કહ્યું તે ફળ ધરાવ્યા છે. અને ફરીથી હરિયો બહાર નીકળ્યો એટલે હરિયાને થયું કે કાલે જે છોકરો હતો ને એને મારે મળવું છે, મારો મિત્ર ક્યાં ગયો? બૂમો પાડવા લાગ્યો, બૂમો પાડી ક્યાંય દેખાયો નહીં, પણ થોડી વાર થયો ને એટલે મિત્ર દેખાયો ને. અને કહ્યું કે તું એ તો કે તો જંગલમાં તું ખાય છે શું?
તો કે હમણાં સુધી તો કઈ મળતું નતું, પણ હમણાં તો બે દિવસ થયા છે ને, તું પ્રસાદ દર આવે છે, ખાઈ જાઉં છું. હરિયાને નવાઈ લાગી, ધીમે ધીમે કરતા મિત્રતા વધી ગઈ. અને આ બાજુ હરિયો ગુરુદેવને રોજ કહેવા માંડ્યા. ગુરુદેવને હવે કંઈક લાગ્યું. ગુરુદેવે કહ્યું કે તારા મિત્રને હવે કહેજે કે તમે એકલા રહો છો ને, એના કરતા આ બાજુ ગુરુદેવની સાથે હું રહું છું, એટલે તમે આ બાજુ આવી જાઓ, આપણે બધા સાથે રહીએ. હરિયો બીજો દિવસ થયો છે, હરિયાને આજે મિત્ર મળ્યા એના, એટલે હરિયાએ કહ્યું છે કે તમે એકલા રહો છો ને, એના કરતા સામેના કિનારે અમે ગુફામાં હું ને મારો ગુરુદેવ રહીએ છે, આપણે બધા સાથે રહીએ. અને મિત્રએ બતાવ્યું કે એમ નહીં આવી અમે, એના માટે તમારે મંદિર બનાવવું પડશે, મંદિરનું નિર્માણ કરજો અને એ મંદિરમાં અમે રહેવા આવીશું. અને આ બાજુ હરિયાએ ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ એ તો એવું કહે છે કે મંદિર બનાવો. હવે ગુરુદેવને લાગ્યું કે નક્કી આ કોઈ સામાન્ય વાત નથી. ગુરુદેવે હરિયાને કહ્યું કે સાંભળ હરિયા, હવે જે તું રાજા પાસે રહેતો હતો ને, એ રાજા પાસે દોડી જાય, રાજા પાસે જઈને કહે કે મારે મંદિર બનાવવું છે, મંદિર માટે ભંડોળ આપો. હરિયો તો એવી રીતે રહ્યો હતો ને, બધે રાજા પાસે ગયો અને રાજા ખુશ થઈ ગયો કે આજે હરિયો એના આંગળે આવ્યો છે. હરિયાને કહ્યું કે બોલ તારે શું જોયે છે. રાજાને કહ્યું હરિયાએ કે મારે મંદિર બાંધવું છે. રાજા ખૂબ ખુશ થઈ ગયા અને રાજાએ મંદિર બાંધવા માટેની વ્યવસ્થા કરી દીધી. ધીમે ધીમે કરતા સમય વીત્યો છે, મંદિર બંધાયું છે. હવે ગુરુદેવ હરિયાને કહે છે કે જા તું સામે કિનારે જા અને તારા ત્રણેય મિત્ર છે ને એને તું લઈ આવ. અને આ બાજુ રાજાને કહી દીધું હતું કે આજે પ્રાણ પ્રતિષ્ઠા છે. રાજાએ તમામ વ્યક્તિઓને, ગામ લોકોને, રાજીની તમામ વ્યક્તિઓને બધાને બોલાવી લીધા હતા ગુફા પાસે. જંગલમાં બધા આવીને ઊભા છે અને આ બાજુ હરિયો લેવા ગયો છે ને સામે કિનારે. આ બાજુ હરિયો બૂમો પાડવા લાગ્યો, મિત્રો મારા તમે આવો, તમારા માટેની વ્યવસ્થા હવે થઈ ગઈ છે. અને ત્યાં એના ત્રણેય મિત્રો કહે છે કે ચાલ હવે અમે આવીશું તારી સાથે. અને હરિયો આગળ છે, પથદર્શક. ભલે ને સામાન્ય વ્યક્તિ છે, ભલે ને મંત્ર નથી આવડતા, ભલે ને ભગવાન કોણ છે એ પણ નથી ખબર, એક સદગુરુનો સાચો શિષ્ય છે, આગળ છે અને એની પાછળ ત્રણેય મિત્ર છે. અને આ બાજુ ધીમે ધીમે જે નદી પસાર કરીને આવી રહ્યા છે, આ બાજુ ગુરુદેવે જોયું કે હરિયાની પાછળ ચાલનાર ત્રણ વ્યક્તિઓ, ત્રણ મિત્રો એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત આ ત્રણેય લોકને પ્રકાશિત કરનાર એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એ સાક્ષાત આજે હરિયાની પાછળ. હરિયો આગળ છે, એ શક્તિ પાછળ છે. આજે ગુરુદેવના આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી કે અરે આજ સુધી આટલી તપ સાધના પછી પણ હું બ્રહ્મને પ્રાપ્ત ન કરી શક્યો, ભગવાનના વરદાનને હું પ્રાપ્ત ન કરી શક્યો, એને પ્રાપ્ત કરનાર આ હરિયો છે. હરિયો આવી રહ્યો છે સામે કિનારે. અને આ બાજુ રાજા એ ગામ લોકોએ જ્યાં જોયું છે સાક્ષાત બધા એ દંડવત પ્રણામ કર્યા છે. અને આ બાજુ ગુરુદેવ હરિયાને ભેટી પડ્યા છે. સમર્પણ હોય તો કેવું, હે? હરિયાએ ક્યાંથી પ્રાપ્ત કર્યું હતું આ બધું? સત્સંગમાંથી, હે? સત્સંગનો એક શબ્દ એને અપનાવી લીધો. કેવો અપનાવી લીધો? અપનાવ્યા કર્યો અને એ સદગુરુના ચરણમાં સ્થાન મેળવી લીધું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને આજે એ ભગવાનના વરદાન અને અનુદાનને એ પ્રાપ્ત કરી શક્યું. અને એટલે આપણા સંતો, આપણી ઋષિ પરંપરા, આપણા મહંતો એમણે એમ નથી કહેતા સત્સંગમાં આવવાનું, હે ને?